jadi sebentar. Tuh, aja apa chapter 4 discuss करवाना છે, start करवाना છે. तो એના પહેલા આપણે આગળના વિડિયોમાં અને જે આગળ વેકેશન પહેલા બી લેક્ચર જોયું તો એ ચેપ્ટર નિશ્ચય શ્રેણી હતું. હવે અહીંયા શ્રેણીનો નિશ્ચય લેવાનો છે. તો નિશ્ચય અને શ્રેણીમાં શું ફરક છે? તો કે પહેલો જેનો મેઈન ડિફરન્સ એ છે કે શ્રેણીની કક્ષા કોઈ પણ હોય છે, ગમે તે. मतलब કે શ્રેણિક ને હાની આપણે શ્રેણિક માં સ્તંભ અને હાની સંખ્યા જુદી જુદી હોય છે. સપોઝ આપણે ગણીએ જોઈએ તો આમાં એવું છે કે કોઈ પણ શ્રેણિક 3 ક્રોસ 2 2 ક્રોસ 3 હોઈ શકે, મતલબ 1 ક્રોસ 3 પણ હોઈ શકે, 3 ક્રોસ 1 પણ હોઈ શકે, ગમે તે હોય છે. જ્યારે નિશ્ચય ચોરસ જ હોય છે, આપણે જે ચોરસ શ્રેણિક નો પ્રકાર જોયો તો એ 3 ક્રોસ 3 હતું. એક્ચ્યુઅલી m cross n હારને સ્તંભની સંખ્યા સરખી હોય તો એને આપણે ચોરસ શ્રેણી કહેવાય. જ્યારે નિશ્ચયકમાં આપણે શ્રેણીની વાત કરી તો એ ચોરસ પ્રકારનો શ્રેણી હતો. હવે નિશ્ચયકમાં કેવું છે કે નિશ્ચયકમાં હારને સ્તંભની સંખ્યા, એ નિશ્ચયકમાં જે કક્ષા આવવાની છે આપણે કેવી હશે, તો કે હારને સ્તંભની સંખ્યા સરખી જ હશે. m cross n છે આપણે જો નિશ્ચયક આપણે આ રીતના દર્શાવીશું. અનિશ્ચયક નું વિરોધક છે, નોટેશન આ રીતના કરવાનું છે. જ્યારે શ્રેણિક માં આ રીતના દર્શાવે છે, માં બિગ બ્રેકેટ માં આપણે જે મોટો કૌંસ કરતા હતા ચોરસ સ્ક્વેર બ્રેકેટ કહીએ છે, તો એ શ્રેણિક માં હતું. જ્યારે નિશ્ચયક માં આ રીતના, એક્ચ્યુઅલી જોઈએ તો શ્રેણિક છે એ સદિશોની ગોઠવણ છે. જે લિનિયર એલ્જીબ્રા માં આપણે આગળ તમે બીએસસી કેમ માં જશો અથવા એન્જિનિયરિંગ માં જશો ત્યાં તમને પણ ડિટેલ માં ભણાવશે. તો આ જે શ્રેણિક છે એમાં વેક્ટર સદિશ જ ગોઠવે છે. જ્યારે આમાં આખો શ્રેણી મૂકવાનો છે અને એની અદિશ, એટલે કે અદિશ એટલે સ્કેલર માં, સ્કેલર એટલે અદિશ ને વેક્ટર એટલે સદિશ. એક્ચ્યુઅલી આ સદિશ વસ્તુ છે, સદિશોની ગોઠવણ. અહીંયા સદિશોની ગોઠવણ કરતા આનું જે અલગ કે મૂલ્ય મળે છે અદિશ મળે છે, એટલે નિશ્ચયક અદિશ એ ધ્યાન રાખજો. તો નિશ્ચયકને આપણે આમાં દર્શાવીશું એ શું ઉપયોગ છે અને કઈ રીતના એની વેલ્યુ મેળવવાની છે એ ઘટકો વિશે બી આપણે જોઈશું. તો આપણે 10th સ્ટેન્ડર્ડમાં એક રીત જોઈ ગયા છે ચોકડી ગુણાકારની, જે દ્વિચલ સુરેખ સમીકરણ હોય. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલ વાળાને જેમની એક ગાથ હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેતા. તો બે ચલ હોય તો બે સમીકરણ હોય, તો એનો ઉકેલ આપણે જે મેળવતા હતા એ ઉકેલ આપણે ચોકડી ગુણાકારમાં મેળવતા હતા. એ તમને ખબર છે તો કે ચોકડી ગુણાકાર પણ એક નિશ્ચય, નિશ્ચયકનો જ ભાગ છે, પાર્ટ ઓફ ધ ડિટરમિનન્ટ. ઓકે, તો એ આપણે જોઈ ગયા છે. તો હવે ડાયરેક્ટલી આપણે શ્રેણિકનું નિશ્ચયક મેળવવાનો શીખીશું. તો શું છે વસ્તુ એ જોઈ લઈએ પહેલા. તો એને દર્શાવવું કઈ રીતના, તો જો નિશ્ચયક હંમેશા ચોરસ જ આવે છે એની કક્ષામાં. તો આપની પાસે કોઈ આપની પાસે એ શ્રેણિક છે, શ્રેણી બી આવે છે આપણે 3 2 5 1. ઓકે, તો આપણે એનો નિશ્ચયક મેળવવાનો છે કે એનો નિશ્ચયક મેળવો તો એને માનાંકમાં આ રીતના ગોઠવાનું. તો આ બાજુ પણ માનાંકમાં આ રીતના ગોઠવશે, સોરી માનાંક નહીં પણ આ નિશ્ચયકનું એક ચિહ્ન છે, ધ્યાન રાખજો. નિશ્ચયકના ઘટકો આ રીતે, તો આમાં ઘટકોની ગોઠવણમાં આ રીતના સ્થિર છે. અગ્ર આગ્ર વિકર્ણ આપસ વિકર્ણ છે. તો 3 1 3 - એવું હશે 3 × 1 - 5 × 2, એટલે 3 × 3 = 5 × 10, એટલે કેટલા થઈ જશે -7. આ રીતના મળે છે. એટલે એક્ચ્યુઅલી એનું થિયોરેટિકલ થોડું જોઈએ 3 × 3 માં શું હશે. તો એ આપણે બસ ધ્યાન રાખજો, આપણે અહીંયા જોઈશું બીજું કે નિશ્ચયક અને શ્રેણીકમાં શું ફરક છે. એક બીજો પણ એક ડિફરન્સ છે તમને કહી દો કે આપણી પાસે એ નિશ્ચય છે, સોરી શ્રેણી છે કે 3 2 1 5 7 8 8 1, આવો કોઈ શ્રેણી છે. તો આ શ્રેણીકમાં તમને ખબર છે કે જ્યારે પણ આ શ્રેણીકને 3 વડે ગુણતા તો શું થશે જોયું.
3 गुणी 1 करी तो केरी बाजू पर 3 वाले गुणन पड़े समझो 3 2 1 5 7 8 8 1 ओके तो यहां से सुन लीजिए जो जवाब 3 तारीख થઈ જશે 3 2 6 3 1 3 5 15 3 7 21 3 8 24 અને 24 24 અને 3 તો આ થઈ ગયું મતલબ એક કે 12 નો કોઈ પણ ઘટક શ્રેણી ની અંદર ના તમામ ઘટકો જોડે ગુણાકાર છે મતલબ અથવા તો બીજું કે તમામ હા સાથે ગુણાકાર અથવા તો તમામ સ્તંભ સાથે ગુણાકાર એવું કહેશો તો 85 જો એમ તો જો આ બધે અહીંયા ગુણાકાર થયો છે આપણે અહીંયા બધું ગુણાકાર થયો છે આપણે અહીંયા બધું ગુણાકાર થયો ઓકે પરંતુ નિશ્ચયકમાં આપણે જો શોધ્યા નાખજો આપણી પાસે આ નિશ્ચયક છે ડી આવું છે ક્યાં જ લઈએ 3 2 1 5 7 8 8 8 1 તો કોઈ પણ 12 નો ઘટક કે વડે કે વોટએવર અહીંયા આપણે દરેક થી ઉદાહરણ લીધું છે લે ઉદાહરણ પર ચાલીશું તો અહીંયા આપણે બહાર 3 વડે ગુણવાનું છે તો 3 વડે ગુણતા 3d કહીએ તો આ બાજુ પણ 3 વડે ગુણીશું 8 8 1 આની પાસે આ છે તો ધ્યાન રાખજો અહીંયા એવું થશે કે આ 12 નો જે અંશ અંદર ગુણાવાનો છે એ માત્ર ને માત્ર એક ખાત અથવા તો એક સ્તંભ સાથે ગુણી શકો કાં તો તમે આને આની સાથે ગુણી શકો અથવા કાં તો આની સાથે કાં તો આની સાથે જો એવું કરી શકાય આનો આના જવાબો કેટલા છે સમજો 3 તારી 9 6 અને 3 5 7 8 8 8 1 આટલું કરી શકો અથવા બીજું એ થઈ શકે આ બે હાસોની પડે પહેલી બીજી तो 3 2 1 15 21 24 नहीं 8 8 1 आउ थ्री शे कोई पने खा साथे पुनी शे क्या लगा नहीं अंदर से कम नहीं होते तो थ्री जी एक एक गुन है जो है 3 2 1 5 7 8 24 24 कहाँ तो कोई मतलब एक का जहाँ साथे तो एक स्तंभ साथे पुनी शे हाँ ये पन सत्य है तो एक स्तंभ साथे गुन है चंद्र जैसे 3 તારીખ 9 3 બજે 15 3 કેટલું હોય 9 15 4 2 7 8 1 8 1 આવશે એટલે જો આ શ્રેણી જ્ઞાની છે આ ડિફરન્ટ બહુ મોટા મોટા ડિફરન્ટ આ છે આ ધ્યાન અહીંયા બહારના કોઈ પણ અંશ વડે ગુણ હોય માત્ર ને માત્ર કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભ ને ગુણી શકાય જ્યારે નિશ્ચયક જ્યારે શ્રેણીકમાં એવું છે કે 12 નો કોઈ પણ ઘટક શ્રેણીની અંદરના તમામ ઘટક અથવા તો તમામ હારને અથવા તો તમામ સ્તંભને ગુણી શકીએ એવું છે અહીંયા એવું કહેતો 12 નો ઘટક કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભના ઘટકો જોડે જ ગુણાકાર થઈ શકે તો આ ખાસ ધ્યાન રાખવું છે ઓકે મિત્રો તો આ એક મોટો તફાવત હતો જે જાણવા જેવો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ધ્યાન રાખજો તમને ઘણી વખત આના એમસીક્યુમાં પૂછે છે તો શું આમાં હોય તો શું કરવું આમાં હોય તો શું કે ધ્યાન રાખજો ઓકે તો હવે આપણે એના કે ઉપર આવીએ છીએ તો અહીંયા સમજો આપણી પાસે હવે એ ડિટરમિનન્ટ છે આપણી પાસે હવે ઝી ઓકે તો તમને ખબર છે કે એ 1 1 એ 1 2 આ રીતના આપણે ઘટકો લખ્યું છે 2 1 8 2 8 2 3 જો એ કોઈ બીજા નોટેશન્સ લઈ વાપરો છો તો પણ ચાલશે 3 5 1 ઓકે 8 3 1 8 3 2 8 3 3 આ રીતના છે તેની જે વેલ્યુ છે તમને બધાને ખબર છે શું કરવાનું છે તો આપણને આમાં જો 2 ક્રોસ 2 માં તો ડાયરેક્ટ આપણે પહેલા તો 2 ક્રોસ 2 નું લઈ લઈએ છે તો પછી આપણે આ આવશે ચલો આ 2 ક્રોસ 2 ચોરસ જ રહેશે હંમેશા હાર અને સ્તંભ હંમેશા અહીંયા સમાન રહેશે તો જો આને લઈને લઈ લેવાનું તો કે
પછી કોણ 3 ગુણ્યા 1 3 ગુણ્યા 1 ડોટ કરો છો તમને ઓછા આવે છે મશીન 5 નું 5 વાર સ્તંભને કાઢ લેયલા તો શું આવે 8 ગુણ્યા 4 ઓછા 2 ગુણ્યા હવે સમજી લેજો प्लस चलो कर सात चलो आठ नियत का नुकसान दे दिया ये दुनिया चार सौ दस नगर चौक 3600 आठ चौक 3200 अभी प्लस सात आठ तारीख 2400 वन दिन नहीं ये नगर का शिक्षण थ्री अगला था इंग्लिश 2 ક્રોસ 2 માં છે 3 ક્રોસ 3 માં છે આ તમે પ્રોસ સોલ્વ કરી અહીંયા ફરી કહું છું b 4 આપું છું ચાલો ને તો આટલા જે મેટ્રિક્સ છે સોરી ડિટરમિનન્ટ્સ ની છે એનો તમે સોલ્યુશન્સ મેળવો છો ઓકે તો નેક્સ્ટ આપણે સ્વાધ્યાય શરૂ કરીશું શું કરવાનું છે હજી આના ઉપયોગથી ત્રિકોણનું ક્ષેત્રફળ ને બધું બહુ મેળવાય છે એ જોઈશું નેક્સ્ટ